तो मित्रों तमारू स्वागत है, हूँ छूँ महेश सामरिया, तमारू स्वागत करूँ छूँ अपना चैनल पर। आज आप धोरण 10 में गणित चैप्टर नंबर 3 द्विचल सुरेख समीकरण और भाग लास्ट वीडियो है कि ऑलरेडी अपने आ चैप्टर 3.1 3.2 और 3.3 नो फर्स्ट क्वेश्चन ऑलरेडी गणाई दीदो है। तो दीस इज द लास्ट पार्ट ऑफ दीस चैप्टर और बधीज रीतना बढ़ा प्रश्नों स्वाध्याय गणायेला है। लोपनी रीत जो आदेश की रीत है बने रीतना दाखला कूट प्रश्नों, तो आ कूट प्रश्नों से मित्रों कूट प्रश्नों हमें तमारा स्वाध्याय में आ चौपड़ी में बहुत ओछा कूट प्रश्नों रहा है। 5 ने बाद 10 12 13 कूट प्रश्नों है, तो बधा कूट प्रश्नों जोई लेवाना। आज मोस्ट टाइम भी कूट प्रश्नों से અને એને આપણે સમજીશું અને સ્ટાર્ટ કરીશું આ સ્વાધ્યાય છે 3.3 નો પ્રશ્ન નંબર 2। બાકી બધા વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જો હોય તો જોઈ લેજો તમે, જો બાકી હોય તો। લેટ સ્ટાર્ટ 3। તો મિત્રો પહેલો જે કૂટ પ્રશ્ન છે આ એક આ મુજબ છે કે એક અપૂર્ણાંક છે। અપૂર્ણાંક એટલે જેમાં ઉપર નીચે બે સંખ્યા હોય એને કહેવાય અપૂર્ણાંક। ધારો કે 2/3 5/6 આ બધી અપૂર્ણાંક છે। તો એક અપૂર્ણાંકના बात करिए तो जारे पण अपूर्णांकनी वात आवे तो पहला तो धारता सीखी लीए आपणे कि धारो के अपूर्णांक में अंश बराबर एक्स अने छेद बराबर छे वाय, एटले अपूर्णांक छे एक्स अपॉन वाय, बराबर ने। धारो के 2/3 ने 2 अंश कहेवाय ए रीते अने नीचेनी संख्या छेद कहेवाय, तमने समजाय दो। धारो के 2/3 तो आ अंश छे ने आ शुं छे छेद छे, ए रीते अंश ने शू धार्यू आपणे एक्स अने छेद ने शू धार्यू छे आपणे वाय। तो अपूर्णांक में अंश अने छेद आपणने आप्या छे, तो आपणे शू कीधुं छे कि भाई अंश में एक उमेरता, अहींया लखीशुं आपणे अंश में एक उमेरता अने छेद माथी एक बाद करता, ना लखशो तोय चालशे, एक मळे छे। हुं तमने समजावा माटे लखुं छुं भाई, अंश में एक उमेरता એટલે એક્સ પ્લસ વાય 1 અને છેદમાંથી, એટલે છેદ તો નીચે જ લખવાનું, વાય માઇનસ 1, આપણને શું મળે છે 1। તો આ થઈ ગયું છે આપણું એક સમીકરણ તૈયાર જેવું। હવે આને ઉપર ખાલી લઈ જાઓ તો અહીંયા ગુણી દો, એક્સ પ્લસ 1 વાય માઇનસ 1 ઉપર જશે આ અને ગુણી દો આને 1 વડે, તો એનું એ જ આવશે 1y 1 1 1। વાયને આ બાજુ લાવી દો, એક્સ માઇનસ વાય 1 ને સામે લઈ જાઓ તો માઇનસ થશે। જો એક્સ અને વાયને એક બાજુ લાયા, 1 ને લઈ ગયા સામે, માઇનસ માઇનસ શું થઈ ગયું પ્લસ। તો આપણી પાસે જે પહેલું સમીકરણ બનશે જે આ મુજબ હશે, એક્સ માઇનસ વાય બરાબર માઇનસ 2, આ આપણો આવી ગયો સમીકરણ નંબર 1। ઓકે, હવે આપણે બીજો સમીકરણ બનાવવાનું છે જેમાં શું કીધું છે કે ખાલી અંશમાં છેદમાં 1 ઉમેરો તો તમને 1/2 મળશે, ખાલી છેદમાં 1 ઉમેરતા। તો ભાઈ સમીકરણ શું બનશે, આ અંશ છે અને આ છેદ છે, એમાં જ ખાલી 1 ઉમેરવાનું છે, અંશ એમને એમ લખવાનું, છેદમાં 1 ઉમેરવાનું છે, તો તમને મળે છે 1/2। ચલો આનું પણ સાદુરૂપ આપો, અહીંયા ગુણી દો 2x અને અહીંયા ગુણી દો તો વાય 1y એનું એ જ આવશે, વાયને આ બાજુ લાવી દો 2x, પહેલાં 2x આવશે, વાય બરાબર 1, આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 2। હવે આપણે શું કરીશું, આ બંને સમીકરણનું જે છે ને એનું આપણે સાદુરૂપ આપીશું, કઈ રીતે આપીશું, આ બંનેને આપણે લખીશું લોપની રીતે સાદુરૂપ આપીશું। તો લોપ કઈ રીતે કરીશું, જો અહીંયા કેટલા છે એક્સ છે, અહીંયા કેટલા છે 2x છે, તો એક કામ કરો એક્સનો લોપ કરવો હોય તો સમીકરણને 2 વડે ગુણી દો। લોપ કરવા માટે પહેલાં કાં તો એક્સને સરખા કરો કાં તો વાયને, તો 2 વડે ગુણી દો અહીંયા, તો અહીંયા આવશે 2x 2y 2 4, આખા સમીકરણને ગુણી દેવાનું। આના પહેલો પ્રશ્ન હતો આ સ્વાધ્યાયનો, એ આખો લોપની રીતનો જ હતો, જો ખબર ના પડે તો એ જોઈ લેજો, એમાં વિસ્તારપૂર્વક સમજાયું છે। ચલો તો આ યુ વાય અને અહીંયા લખી દીધું 1। ઓકે, હવે જો અહીંયા મૂકવાનું માઇનસ, અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ, આ બંને જતા રહ્યા, માઇનસ પ્લસ આ બંને નિશાની આની જોવાની, આ બંને જોવાની, માઇનસ પ્લસ માઇનસ એટલે માઇનસ વાય વધ્યા, માઇનસ માઇનસ 5 વધ્યા, એ કે આ બંને માઇનસ છે, માઇનસ માઇનસ જતા રહ્યા, તો વાયની કિંમત આવી ગઈ છે 5। હવે વાયની કિંમત તમે કોઈ પણ સમીકરણમાં મૂકી શકો છો, અહીંયા મૂકી દો વાય બરાબર 5 સમીકરણ 1માં, તો તમને એક્સની કિંમત મળી જશે, તો એક્સ માઇનસ 5 માઇનસ 2, માઇનસ 5 સામે લઈ જાઓ તો પ્લસ થશે, તો એક્સ બરાબર 3, મતલબ કે આપણો જે છેદ છે એ 3, અંશ છેદ અંશ આવ્યો છે 3
અને છેદ આવ્યો છે 5 એટલે સંખ્યા બનશે 3/5 તો હવે આનો તાળો મેળવી લઈએ કે જો અંશમાં અને છેદમાં અંશમાં 1 ઉમેરતા તો 3 વત્તા 1 એટલે 4 થશે અને છેદમાંથી 1 બાદ કરતા તો 5 - 1 એટલે 4 થશે તો ઉડીને 1 જવાબ આવશે આવશે ઓકે બીજો તાળો પણ તમે જાતે મેળવી લેજો આવે છે કે નહીં આવતો તો આ થઈ ગયો છે આપણો પહેલો કૂટ પ્રશ્ન એકદમ સરળ હવે જોઈએ બીજો કૂટ પ્રશ્ન તો બીજો દાખલો છે મિત્રો 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતા 3 ગણી હતી અને 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનીની ઉંમર કરતા 2 ગણી થાય છે હવે આમાં સમજી લેવાનું કે જ્યારે પણ બે વ્યક્તિની વાત હોય તો બંનેમાં એકને એક્સ ઉંમર ધારી લઈએ અને એકને વાય તો એકમાં આમાં બે વ્યક્તિ છે નૂરી અને સોનુ તો અહીંયા ધારી લઈએ કે ધારો કે નૂરીની હાલની ઉંમર ધારો કે નૂરીની હાલની ઉંમર એક્સ વર્ષ છે અત્યારે નૂરી એક્સ વર્ષની છે અને બીજું કોણ છે સોનુ મોનુ હા સોનુની હાલની ઉંમર છે વાય વર્ષ તો ભાઈ 5 વર્ષ પહેલાં જેટલી ઉંમર હોય ધારો કે તમારી અત્યારની ઉંમર જે છે 5 વર્ષ પહેલાં કેટલી હશે જેટલી અત્યારની ઉંમર છે એમાંથી તમે 5 શું કરશો બાદ કરશો એટલી તમારી ઉંમર હશે 5 વર્ષ પહેલાં તો અહીંયા લખીશું 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર શું થશે નૂરીની ઉંમર થશે x-5 અને 5 વર્ષ પહેલાં સોનુની ઉંમર થશે y-5 પહેલામાં હોય તો માઇનસ થાય પછીના વર્ષ હોય તો પ્લસ થાય હવે પહેલી શરત મુજબ અહીંયા ડાયરેક્ટ લખી દઈએ પ્રથમ શરત મુજબ 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર આ નૂરીની ઉંમર અને આ સોનુની ઉંમર બંને 5-5 વર્ષ પહેલાં છે તો નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતાં 3 ગણી હતી હવે નૂરી 3 ગણી છે ને એટલે તમારે 3 જે નાનું હોય એમાં મૂકવાનું તો અહીંયા મૂકવાનું બરાબર ખબર પડી કે નહીં સારું ચલો હવે આનું સાદરૂપ આપો આપણે આને સાદરૂપમાં કરીને લખીશું પહેલાં કૌંસ ખોલીએ 3y 3 × 15 વાયને આ બાજુ લઈએ મિત્રો તો વાય માઇનસ થશે 15 + 5 - 5 આ બાજુ છે એટલે પ્લસ થશે આપણે લોપની રીત કરવાનું છે એટલે એક્સ અને વાય આ બાજુ માઇનસ પ્લસ માઇનસ બરાબર 10 સમીકરણ નંબર 1 આ આવી ગયો છે પહેલો સમીકરણ હવે આનું આજ 10 વર્ષ પછી નૂરીની ઉંમર શું થશે અહીંયા લખીશું 10 વર્ષ પછી નૂરીની ઉંમર થશે x+10 અને આજ 10 વર્ષ પછી સોનુની ઉંમર થશે ભાઈ y+10 હવે બીજી શરત મુજબ નૂરીની ઉંમર 10 વર્ષ પછી સોનુની ઉંમર કરતાં 2 ગણી છે એટલે ધારો કે ભાઈ આ નૂરીની ઉંમર આ સોનુની ઉંમર તો 2 ગણી એટલે અહીંયા 2 મૂકવા પડશે કે નહીં તમને ખબર જ છે કે જે ઓછું હોય ને ભાઈ એની જોડે મૂકી દેવાનું બરાબર તો અહીંયા 2 મૂકવા પડશે તો અહીંયા મૂકી દો ચલો x+10 કૌંસ ખોલો 2y 10 × 2 = 20 2y ને આ બાજુ લાવો માઇનસ થશે x-2y 10 ને સામે લઈ જાઓ માઇનસ થશે 20 માંથી 10 = 10 સમીકરણ નંબર 2 એક સ્ટેપ બચાવું છું જગ્યાના હિસાબે કે આ ફટાફટ પતી જાય અહીંયા હવે પહેલું સમીકરણમાં પણ એક્સ છે બીજામાં પણ એક્સ છે બોલો લોપ કરવાનું તો શું કરવાનું બંનેને સરખા કરવા જોઈએ પણ બંનેને સરખા કરવા માટે તમારે શું કરવું પડશે એક્સ એક્સ સરખા જ છે એટલે કશું જ કરવું પડશે નહીં ઉપર આ લખો નીચે આ લખો તો અહીંયા લખો x-3y = -10 x-2y = 10 હવે ધ્યાનથી જોજો ચિહ્નોનો ખેલ છે આ અહીંયા આવશે પ્લસ અહીંયા આવશે માઇનસ આ બને જતા રહ્યા આને દબાઈ દો બોલો ઇન દોનો મેં સે ચોર કોણ આ બંનેમાં માઇનસની નિશાની આવશે 3 માંથી 2y જશે એટલે 1y આવશે અહીંયા માઇનસ માઇનસ શું થશે પ્લસ ઓકે 20 થયા આ માઇનસ માઇનસ જતા રહ્યા વાય બરાબર આવી ગયું છે 20 હવે વાયની કિંમત તમારી પાસે આવી જાય તો તમે એક્સની કિંમત મેળવી લો કોઈ પણ એક સમીકરણમાં મૂકો આમાં મૂકો આમાં મૂકો જેમાં મૂકો એ મૂકી દો તો સમીકરણ 1માં મૂકી દઈએ બેમાં મૂકી દઈએ સમી 2માં મૂકતા બરાબર ને ચલો 2માં મૂકીએ x-2 y ના સ્થાને કેટલા મૂકવાના 20
बराबर 10। 20 दू 40, 40 गया सामी, प्लस थई गया तो एक्स बराबर आवशे 50। तो भाई नूरी छे बहु उम्र लायक माणस छे, 50 वर्ष, अने सोनू छे 20 वर्ष। ओके, चो जे होय सोनू छोकरो होय के छोकरी होय, बन्नेना नाम होय छे, जनरली अमुक नाम केवा होय छे जे बधाना होय छे, सोनू छे, पछी किरण छे, पछी पिंटू छे, एवा बहु बधा छोकरा छोकरी बन्नेना नाम होय छे। तो नूरीनी 50 वर्ष छे, हवे आनो ताळो मेळवी लईए। 5 वर्ष पहेला नूरीनी उमर सोनूनी उमर करता 3 ગણી દે, 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર 50 છે, આજની ઉંમર તો 45 થશે, અને સોનીની ઉંમર 15 થશે, 15 તરી 45, અને 5 વર્ષ 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનીની ઉંમર કરતા 2 ગણી હશે, તો 50 ને 10 60, અને 20 ને 10 30, 30 દૂ 60, એનો મતલબ આપણો જવાબ સાચો છે। ઓકે, જવાબ જોવાની પણ જરૂર નથી, આગળ જોઈએ ત્રીજા તરફ। તો મિત્રો ત્રીજો દાખલો છે જે બે અંકોની સંખ્યા વિશે છે। તો જ્યારે પણ બે અંકોની સંખ્યાની વાત આવે ને તો સમજી લેવાનું કે તમારે આમાં બે સંખ્યા બનાવવાની છે, એક તો મૂળ સંખ્યા અને એક અદલા બદલી કરતી સંખ્યા। હવે સમજાવું તમને કઈ રીતે। ધારો કે કોઈ પણ એક બે અંકોની સંખ્યા લઈએ આપણે 25, તો આ જે છે એમાં 5ને કહેવાય એકમનો અંક, તમને ખબર જ છે, અને 2ને કહેવાય દશકનો અંક, આ પણ તમને ખબર છે। તો આ સંખ્યાને આપણે જો સ્થાન કિંમત આધારે લખીશું તો આ રીતે લખાશે, 20 + 5, એનો મતલબ જે દશકનો અંક છે ને આપણે કેટલા વડે ગુણવાનો, બકા 10 વડે। ઓકે, તો એ રીતે ધારો કે, અને આની આ તો થઈ મૂળ સંખ્યા, અને મૂળ સંખ્યા થઈ ગઈ, હવે આની અદલા બદલી કરશો તો તમને શું બનશે, 52। મતલબ હવે એકમનો અંક થઈ ગયો દશકનો અંક, દશકનો અંક થઈ ગયો એકમનો અંક। આ દાખલો મેન આ રીતે હોય છે હવે, અને હંમેશા યાદ રાખો દશકના અંકને તમારે કેટલા વડે ગુણવું પડશે, 10 વડે। એ રીતે ધારો કે એકમનો અંક પી હોય અને દશકનો અંક ક્યુ હોય, તો તમારી સંખ્યા બનશે P+10Q। ઓકે, આ દશકના અંકને તમારે 10 વડે ગુણવાનું, આને તમે આ રીતે પણ લખી શકો છો, 10Q+P। એટલે ટૂંકમાં દશકના અંકને 10 વડે ગુણીને તમે એને પ્લસમાં કરી દેવાનું એકમના અંક સાથે, પહેલાં પણ લખી શકો છો પછી પણ લખી શકો છો, કોઈ ફરક નહીં પડતો। તો અહીંયા ધારી લઈએ કે ધારો કે આપણે જે બે અંકોની સંખ્યા છે, ધારો કે બે અંકોની સંખ્યામાં, બે અંકોની સંખ્યામાં એકમનો અંક આપણે ધારી લઈએ, એકમનો અંક એક્સ, ઓકે, અને દશકનો અંક લઈ લઈએ વાય। ઓકે, તો એકમનો અંક એક્સ અને દશકનો અંક વાય, તો આપણે હવે સૌથી પહેલાં તો જે પહેલી શરત છે એનો ઉપયોગ કરી લેવાનું છે કે ભાઈ આ બંને અંકોનો સરવાળો 9 છે। પ્રથમ શરત મુજબ શું છે, અંકોનો સરવાળો 9 થાય છે, એટલે બંને આ બંનેને સરવાળો કરીને એક્સ પ્લસ વાય બરાબર શું થાય છે, 9। તો આ બની ગયો આપણો પહેલો સમીકરણ, પહેલો સમીકરણ બહુ ઇઝી છે। હવે શું કહે છે કે જો અંકોની અદલા બદલી કરીએ તો મૂળ સંખ્યા જે નવી સંખ્યા આવે છે એના કરતાં મૂળ સંખ્યા 9 ગણી છે, અને મૂળ સંખ્યાના 9 ગણા, મૂળ સંખ્યાના 9 ગણા નવી સંખ્યાના 2 ગણા છે। એટલે તમારી પાસે બે રકમ હોવી જોઈએ, એક તો મૂળ સંખ્યા અને એક નવી સંખ્યા। મૂળ સંખ્યામાં શું આવશે, પહેલાં બનાવીએ મૂળ સંખ્યા, જો બતાવી દઉં, મૂળ સંખ્યા તમારી બનશે, મૂળ સંખ્યામાં એકમનો અંક એક્સ છે અને દશકનો અંક વાય છે, તો તમારે 10 મૂકવાના વાય જોડે, આ થઈ ગઈ મૂળ સંખ્યા, અને અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા, અંકોની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા બરાબર આવશે 10, અહીંયા મૂકી દો, 10x+y, બરાબર છે। તો હવે ખાલી 10ને ખાલી બદલવાનું છે, આ બે સંખ્યા મળી ગઈ, તો હવે તમારી પાસે બે સંખ્યા આવી ગઈ છે મિત્રો, મૂળ સંખ્યા છે x+10y, અને નવી સંખ્યા છે તમારી પાસે, આ જે નવી સંખ્યા છે 10x+y। હવે ધ્યાનથી જોજો, એને શું કીધું છે કે મૂળ સંખ્યાના 9 ગણા, બીજી શરત લખી દી અહીંયા, બીજી શરત મુજબ, એક વખત સમજણ પડી ગઈ તો આવા ઘણા બધા દાખલા આવડશે, મૂળ સંખ્યાના 9 ગણા, એટલે આપણે મૂળ સંખ્યા લખીએ પહેલાં, x+10y આ મૂળ સંખ્યા છે, અને આને બાજુમાં મૂકી દઈએ 10x+y, બંનેમાં ફરક 10નો જ છે, મૂળ સંખ્યામાં એ દશકનો અંક આવ્યો થઈ ગયો અને આટલા બદલી રહ્યું, આના 9 ગણા આના 2 ગણા બરાબર છે, બરાબર 2, વેરી સિમ્પલ। ચલો કાઉન્ટ્સ ખોલ દો, 9x 90y, 20x 2y, 20x ના બાજુ લઈ દો, તો ભાઈ 9x-20x 2y-90y, સામે વાય જતા રહ્યા, 9 માંથી 20 ગયા, માઇનસ 11x
अरे आमा आया 88 वाई, ओके माइनस 88 वड़े माइनस माइनस गया अने 11 88 आ बाजू 11 वड़े भागी दो तो चाल से नहीं आ आ आ बाजू ले लो ले यार वाई ने माथा कूट जाए अने 11 वड़े भागी दो तो शू आवशे एक्स माइनस 8 वाय बराबर 0 11 कॉमन ले लीधु तो चाले आ थी गयो आप समीकरण नंबर 2 अने हवे आपणे सादु रूप आपीशुं आ छे आपणो समीकरण नंबर 1 आ छे समीकरण नंबर 2 बन्नेनो लूप कर दईए टन 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 तारा लूप कर दे तू तो सारा बराबर ने एक्स तो बन्ने सरखा छे तू उड़ाई नाख अहींया फटाफट आवड़ी गया एक्स एक्स गया जो माइनस प्लस माइनस निशानी अहींया माइनस प्लस वाई ने एक 9y 9 માંથી 0 જશે 9 દેખાય છે કે નહીં ભાઈ હા નીચે તો દેખાય છે હા ચલો તો y બરાબર અહીંયા આવશે 9 ભાગ્યા 9 ઓકે 9 ભાગ્યા 9 જોવું પડે છે ભાઈ નહીં તો 9 ભાગ્યા 9 તો y બરાબર આવી ગયું છે 1 આ y ની કિંમત મૂકી દો પહેલામાં કાં તો બીજામાં ચલો પહેલામાં મૂકી દો સમીકરણ 1 માં મૂકતા y ને બદલે મૂકી દો 1 एक्स प्लस एक बराबर नौ नौ माइनस एक एक्स बराबर आठ तो भाई एकमनो अंक थई गयो छे आठ अने दशकनो अंक थई गयो छे एक तो संख्या बनशे 18 हवे आपणे आनो ताळो तो मेळवी लईए मळे छे के नहीं કે ભાઈ બંને અંકોનો સરવાળો 9 છે હા ભાઈ 9 છે ઓકે પછી શું કહે છે કે મૂળ સંખ્યાના 9 ગણા ભાઈ મૂળ સંખ્યા એટલે કોણ 18 18 ના 9 ગણા એટલે 18 9 કેટલા થાય 144 એ 100 ને કેટલા થાય લે 18 9 100 ને કા ભાઈ દિમાગ કા દે કરતા 162 બરાબર ને 18 9 162 અને એના અદલા બદલી કરો તો 81 બનશે એના 2 ગણા તો 81 2 પણ 162 બંને સરખા છે ઓકે તો આ થઈ ગયું છે તમારો જવાબ સાચો છે બંને તાળા મળી ગયા છે હવે જોઈએ આગળ ચોથા તરફ તો મિત્રો ચોથો દાખલો છે કે મીના એક બેંકમાં 2000 રૂપિયા ઉપાડવા જાય છે બરાબર ને મીના છે ને ઘણા બધા નામો આપણે તમને ખબર છે કે બહુ કોમન હોય છે કે જે બહુ બધા જણના હોય છે ધારો કે પૂજા લઈ લો છોકરીઓમાં પૂજા લઈ લો પિંકી લઈ લો મીના લઈ લો તમે બૂમ પાડો પૂજા પિંકી કોઈ ભીડભાડમાં તો ગણીને 2-3 જણ તો જોશે જ તમને બરાબર ને એ રીતે છોકરાઓમાં ઘણા બધા નામો ફેમસ હોય છે ધારો કે ગુજરાતીમાં લઈ લો જિગ્નેશ જયેશ એ જિગ્નેશ તો જોશે જિગ્નેશ બરાબર ને એ જયેશ તો એ રીતે મીના 2000 રૂપિયા જાય છે અને બેંકને કહે છે કે ભાઈ મારે તો જોઈએ 50ની અને 100ની નોટ જ જોઈએ નો મુન્ના 500ની નોટો તો જોઈતી જ નથી બરાબર ને તો બેંકવાળા કહે છે સારું એ બેંકવાળા એમને ગણીને 25 નોટો આપી દે છે તો કેટલી 50ની નોટો હશે ને કેટલીક 100ની નોટો હશે એ આપણે ગણતરી કરવાની છે તો ભાઈ આપણી પાસે 2 વસ્તુઓ હાજર છે એક તો એમને 50 અને 100ની નોટો જોઈએ અને બીજું એમને 25 નોટો મળે છે તો આપણે લખીશું કે ધારો કે એમને 50ની નોટો મળે છે ધારો કે 50ની નોટોની સંખ્યા છે એક્સ અને 100ની નોટો છે વાય તો ભાઈ અને કુલ રૂપિયા છે એમની પાસે 2000 રૂપિયા મળે છે તો ભાઈ પહેલા તો એમને 50ની અને 100ની નોટોની પહેલી શરત મુજબ પ્રથમ શરત મુજબ 50ની નોટો કેટલી છે ભાઈ એક્સ અને 100ની નોટો કેટલી છે વાય અને રૂપિયા કેટલા મળે છે 2000 આ થઈ ગયો પહેલી શરત આમાંથી એક કામ કરો 50 વડે બધાને ભાગી દો 50-50 ઉડાઈ દો 50 એકા 50 50 200 50 ચોક 200 એટલે 40 આવશે 50-50 એટલે આ સમીકરણ થઈ ગયું નાનું આ થઈ ગયું આપણો સમીકરણ નંબર 1 બચ્ચાનો ખેલ બીજી શરત મુજબ બંને નોટોની સંખ્યા છે કેટલી છે 25 તો ભાઈ એક્સ પ્લસ વાય બરાબર 25 આ આવી ગયો આપણો બીજો સમીકરણ બહુ ઇઝી છે ચલો હવે આપણી પાસે બંને નોટો મળી ગઈ છે એ બંને સમીકરણો મળી ગયા છે અને બંનેનું આપણે શું કરીશું સાદું રૂપ આપીશું તો લેટ સ્ટાર્ટ સાદું રૂપ તો પહેલાં તો બંનેને લખી દઈએ ઉપર નીચે લોપની રીત કરવાની છે એટલે અહીંયા મૂકીશું એક્સ 2y 40 એક્સ વાય 25 ચિહ્નો બદલી નાખો અહીંયા માઇનસ 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 બધે પ્લસ જ છે આ બંને જતા રહે 2y માંથી વાય ગયા વાય 40માંથી 25 ગયા 15 તો વાય બરાબર કેટલા આવી ગયા 15
वाई नी किंमत मूकी दो तमारे समीकरण एक मां का तो बे मां, चलो बे मां मूके के बे नानो छे, अहीं लखी दिए समीकरण बे मां मुकता मूकिए एक्स प्लस 15 बराबर 25, एक्स बराबर 25 माइनस 15, एक्स बराबर 10। तो अपनी पास जवाब आई गये कि 10 हसे 50 नी नोटो, एक्स नी किंमत एटले 50 नी नोटो 10 एटले 50 10 500 रुपया थई गया, अने 100 नी नोटो 15 थई गयो ने એટલે 1500 રૂપિયા એ થઈ ગયા, તો 500 ને 1500 એટલે 2000 રૂપિયા થઈ જાય છે, એટલે આપણો જવાબ શું છે સાચો છે। હવે જોઈએ છેલ્લો દાખલો, તો મિત્રો આ છે ચોથો છેલ્લો દાખલો પાંચમો, જેમાં એક પુસ્તકાલય નિશ્ચિત ભાડું લે છે, 3 દિવસનું એનું ફિક્સ ભાડું છે કે ભાઈ તમે પુસ્તક ભલે 1 દિવસ રાખો કે 2 દિવસ રાખો, 3 દિવસનું ભાડું આપવાનું છે બરાબર, અને પછીના જે દિવસ તમે રાખો જેટલા સમય સુધી પુસ્તક એનું એક ભાડું આપવાનું દરેક દિવસનું, 3 દિવસ ધારો કે જનરલી લોકો 3 દિવસમાં પુસ્તક વાંચી લે, પણ કદાચ તમને 1 દિવસ 2 દિવસ 5 દિવસ વધારે રાખો તો તમે એ દરેક દિવસનું ભાડું આપવાનું। તો હવે આપણે ધારી લેવાનું કે ભાઈ પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું છે એ કેટલા રૂપિયા છે એક્સ, અને પછીના દરેક દિવસનું ભાડું આપણે લઈ લઈશું વાય, ઓકે આટલું યાદ રાખો। હવે સરિતા જે 7 દિવસ પુસ્તક રાખે છે એ 27 રૂપિયા ચૂકવે છે બરાબર, કેટલા દિવસ રાખે છે 27, કેટલા દિવસ રાખે છે 7 દિવસ, તો એને કઈ રીતે સેટ થશે જો સમજીએ આપણે, પ્રથમ શરત મુજબ, એટલે પ્રથમ શરત કોની છે સરિતાની છે કે સરિતા કેટલા દિવસ રાખે છે 7 દિવસ, તો એને નિશ્ચિત ભાડું તો આપવાનું જ છે એક્સ, આ તો ભરવાનું છે કેટલા દિવસનું 3 દિવસનું, તો એ કેટલા દિવસ રાખે છે 7 દિવસ, તો હવે એને 7માંથી 3 દિવસ તો ઓછા થઈ જશે કેમ કે એને એક્સ રૂપિયા આપી દીધા છે 3 દિવસના, તો હવે રહી ગયું છે 7માંથી 3 દિવસ એટલે 4 દિવસ રહી ગયા, અને એને ભાડું કેટલું રહી ગયું 27, તો હવે સમીકરણ બની જશે એક્સ પ્લસ 7માંથી 3 ગયા 4 વાય બરાબર 27 રૂપિયા ભાડું, આ થઈ ગયું સમીકરણ નંબર 1। સારું, બીજી શરત છે સરિતાની બીજી બહેનપણી છે સુશી, તો આ જે સુશી છે સુજીકી નહીં સુશી, એ 5 દિવસ પુસ્તક રાખે છે અને 21 રૂપિયા આપે છે ભાડાના, તો 5 દિવસનું ભાડું આપણે ગણી લઈએ આ રીતે લખીશું, 5 દિવસમાં એક્સ એટલે કેટલા દિવસનું ભાડું 3, અને 5માંથી 3 દિવસ ઓછા કરતા એટલે 2 દિવસ રહ્યા, હવે 2 દિવસનું ભાડું મળીને પહેલાં 3 દિવસ અને પછી 2 દિવસનું ભાડું મળીને 21 થાય છે, તો 5 અહીંયાથી બાદ કરી દો, આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 2, ઓકે। તો આપણી પાસે બંને સમીકરણો આવી ગયા છે, હવે લોપ કરી નાખીએ, આ લોપ કરવો બહુ ઇઝી છે, આમાં કશું ગુણવાની જરૂર નથી, ખાલી ઉપર નીચે ના, એક્સ પ્લસ 4 વાય બરાબર 27, એક્સ પ્લસ 2 વાય બરાબર 21, અહીંયા જોજો અહીંયા આવશે માઇનસ માઇનસ માઇનસ, આ બની ગયા 4 વાયમાંથી 2 વાય ગયા, 2 વાય રહેશે 27માંથી 21 ગયા 6, તો વાય બરાબર 6 છેદમાં 2, વાય બરાબર 3, અને વાયની કિંમત મૂકી દો કોઈ પણ એક સમીકરણમાં, પહેલામાં કાં તો બીજામાં, ચલો બીજામાં મૂકીએ, ચલો પહેલામાં મૂકીએ, આ વખતે સમીકરણ એકમાં મૂકતા, સમીકરણ એકમાં મૂકતા એટલે મૂકી દો એકમાં એક્સ પ્લસ 4, વાયને બદલે મૂકીશું 3, આ જે વાય દેખાય છે એના બદલે મૂકીશું 3 બરાબર 27, 4 તરી 12, 12 સામે લઈ જાઓ, એક્સ બરાબર 27 માઇનસ 12, તો વધશે શું એક્સ બરાબર 15, મતલબ નિશ્ચિત ભાડું આપણે જે એક્સ લીધું હતું એ છે 15 રૂપિયા, અને રોજનું ભાડું 3 રૂપિયા બરાબર ને ભાઈ, તમે આને ગણતરી કરી શકો છો, નિશ્ચિત ભાડું 15 રૂપિયા અને રોજનું 3 છે, કઈ રીતે જો સમજાય તો તમને, કે ધારો કે સુશી સરિતા કેટલા દિવસ માટે લઈ જાય ચોપડી 7 દિવસ માટે, તો 7 દિવસ માટે લઈ જાય તો 3 દિવસનું ભાડું 15 તરી 45, નિશ્ચિત ભાડું 15 રૂપિયા 3 દિવસનું, તો રહ્યા કેટલા 4 દિવસ, તો 4 તરી 12, 12 ના 15 27, સુશીનું પણ તાળું તમે મેળવી શકો છો, ઓકે। તો દેટ્સ ઓલ, આ ચેપ્ટર અહીંયા આની સાથે પૂરું થાય છે, હવે આની સિવાય આ ચેપ્ટરમાં જે નાના નાના પ્રશ્નો છે સ્પેશિયલ, જે એ હું તમને નવો વિડીયો બનાવીશ, પણ એ તમારી ડિમાન્ડ મુજબ છે, તમે આ ચેપ્ટર પહેલાં ક્લિયર કરી લો, મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે હા ભાઈ આ હજી શીખવાનું છે, અને હા લાઇક અને શેર જરૂર કરશો, જેટલું વધારે લાઇક હશે એટલા નવા નવા તમને ગણિત અને વિજ્ઞાનના વિડીયો મળતા રહેશે, તો તૈયારી કરો આગળ વધો, શુભમ।